नमस्कार मित्रों, गुजरात राज्य ना सूरत जिला नी अंदर फरी एक वार वरसाद ना संकेतो। सूरत जिला नी अंदर मित्रों मेघराजा सवार थी ज मन मुकीने वरसता त्रण तालुका नी अंदर मित्रों 2 इंच सहित तमाम तालुका नी अंदर मित्रों वरसाद नोंधायो छे। मित्रों गुजरात राज्य ना क्या विस्तार ने लईने एलर्ट आपवामां आव्यो छे, तेमज आगामी 2 दिवस दरमियान क्या विस्तारों में वरसाद वरस्यो छे तेनी संपूर्ण माहिती मेळवीए। मित्रों ए पहेला जे पण लोको गुजरात माहिती यूट्यूब चेनल पर नवा छे एवा दरेक लोकोने विनंती करीश के चेनल ने खास सब्सक्राइब करी लेजो, केम के मित्रों चेनल ना माध्यम थी तमने तमाम हवामान अपडेट अने वरसाद ना समाचार विशे माहिती मळती रहेशे। मित्रो आगळ वात करीए तो सूरत जिल्लामां मेघराजा सवारथी ज मन मूकीने वरसता त्रण तालुकानी अंदर मित्रो वरसाद नोंधाणो छे अने खेतरोनी अंदर मित्रो वरसादी पाणी फरी वळता ખેડૂતોનું ટેન્શન પણ વધી ગયું છે। સૌથી વધુ મિત્રો ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે અને ખેત નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે। મિત્રો ફ્લડ કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો શુક્રવારથી જ મેઘરાજા વરસવાનું શરૂ થયું હતું, જેમાં મિત્રો આજે સવારે તો મિત્રો સૂર્ય દેવતાના દર્શન થયા વગર જ આકાશમાંથી વરસાદ શરૂ થયો હતો। થોડા સમય વરસાદ આવ્યા બાદ મિત્રો બંધ થઈ જતો હતો, પરંતુ આજે તો મિત્રો આખો દિવસ વાદળિયા હવામાન સાથે સતત વરસાદ ચાલુ જ રહ્યો હતો। મિત્રો સાથે જ દિવસ દરમિયાન ઉમરપાડા, ઓલપાડ, પલસાણાની અંદર 2 ઇંચ, કામરેજ, બારડોલી, માંડવીની અંદર 1.5 ઇંચ, તેમજ જયારે મિત્રો મહુવા, માંગરોળ અને ચોર્યાસીની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાણો છે। મિત્રો આજની વાત કરીએ તો દિવસ દરમિયાન કુલ 192 mm વરસાદ નોંધાણો છે અને સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાણો છે। મિત્રો આજના વરસાદની સાથે સુરત જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 74.12 ઇંચ અને 125% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે। મિત્રો આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કેમ કે ડાંગરનો પાક તૈયાર થઈને ઉભો છે અને સાથે જ કેટલીક જગ્યાએ કાપણી પણ શરૂ થઈ ચૂકી છે અને મિત્રો ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેથી ડાંગરના પાકને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। અને આ સિવાય શાકભાજી કે અન્ય પાકને પણ મિત્રો હાલ તો નુકસાન થવાની શક્યતા ઓછી હોવાનું જણાવે છે, પરંતુ બીજા અન્ય પાકોને ખૂબ જ નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બસ તો મિત્રો આજના વિડીયોમાં એટલે, જો કોઈ પણ અપડેટ આવશે તો કોઈ પણ નવી આગાહી વિશે માહિતી મળશે તો તમને નવા વિડીયોના માધ્યમથી જણાવી દઈશ। મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો।